માટે કઈક ને કઈક અકસ્માતની ઘટના બનતી રહે છે, જેમાં દર્દી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હોય છે, જેમાં તમામ દરોમદાર ડોક્ટર પર રહેતો હોય છે અને ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. જો કે એવી એક ઘટના સામે આવી છે જે સાંભળીને આપ પણ વિચલિત થઈ જશો. વાત એમ છે કે સુરતમાં આજથી 7 મહિના પહેલાં વિનુભાઈ મોહનભાઈ દુધાતનું એક્સિડન્ટ થયું હતું. ત્યારબાદ સારવાર અર્થે સુરતના સરથાણા ખાતે આવેલ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર કેતનભાઈ ખેની તેમને કમરના ગોળાનું ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું અને જોન્સન એન્ડ જોન્સન્સ કંપનીના ગોળા નાખવાની વાત કરવામાં આવી હતી. જો કે પરિવારજનો દ્વારા ડૉક્ટર પર આક્ષેપ કરાયા હતા કે 3 દિવસમાં દર્દી ચાલવા લાગશે તેમ ડૉક્ટરે જણાવ્યું હતું. જો કે 7 મહિના જેટલો સમય વીત્યો છતાં પણ દર્દી ચાલી શકતા નથી, જેથી તેને અન્ય હોસ્પિટલમાં જઈને ઓપરેશનની તપાસ કરાવી. ત્યાંના ડોક્ટરોએ ઓપરેશનમાં ભૂલ હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પરિવારજનોએ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર કેતન કેનીને સમગ્ર વાત જણાવતા ડોક્ટરે ફરી સર્જરી કરાવવાની વાત કરી હતી અને દર્દીને ઇન્ફેક્શન હોવા છતાં પણ ફરી ઓપરેશન કર્યું હતું અને દવા મૂકવાનું બિલ પણ વધુ લઈ લીધું હતું. જો કે બિલ વધુ આવતા પરિવારજનોએ વિરોધ કરતા ડોક્ટર દ્વારા ડોક્ટર એસોસિએશનના મેસેજ મૂકીને આ દર્દીની કોઈ ટ્રીટમેન્ટ કરવી નહીં તેમ મેસેજ મૂકતા દક્ષિણ ગુજરાતમાં કોઈ હોસ્પિટલ દ્વારા આ કેસ સંભાળવામાં આવ્યો નથી તેવા દર્દીના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ ડોક્ટર કેતન ખેની પર કરવામાં આવ્યા હતા. હાલ તો પરિવાર દ્વારા પોલીસ મથક ખાતે છેતરપિંડીની ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે. સુરતથી સુનિલ પાટીલ, સત્યનો અવાજ, ગુજરાતી ન્યૂઝ. મારું નામ યતીન વિનુભાઈ દુધાત. અમારા જોડે હકીકતમાં ચીટિંગ કરવામાં આવ્યું છે. આજથી 8 મહિના પહેલાં અમે મારા ફાધરનું એક્સિડન્ટ થયું ત્યારે અમે ઇમ્પ્લાન્ટ રિપ્લેસ કરવાની વાત કરી હતી ડૉક્ટરે, જે રિપ્લેસ કરવા માટે અમે એગ્રી થયા હતા. 1,20,000 પેકેજ આપ્યું હતું. એ પેકેજની અંદર અમને એવું કહેવામાં આવ્યું હતું કે જોન્સન એન્ડ જોન્સનનો ઇમ્પ્લાન્ટ નાખવામાં આવશે. એ બધી વાત થયા બાદ અમને 4 મહિના બાદ ખબર પડી કે આ ઇમ્પ્લાન્ટ હકીકત શર્માનો છે, જોન્સન એન્ડ જોન્સનનો નથી. એ સમય દરમિયાન દર્દીને કન્ટિન્યુ દુખાવો રહેતો હતો અને આ વસ્તુ થતી હતી. અમે વારંવાર અહીંયા આવતા હતા, 6 મહિના સુધી કન્ટિન્યુ આવ્યા, તો એવું કહે છે પેશન્ટ સાયકો છે એવી કોઈ વસ્તુ છે નહીં. જ્યારે અમને ખરેખર જાણ કરવામાં આવી કે ઇમ્પ્લાન્ટ બદલવામાં આવ્યો છે, એ જોન્સન એન્ડ જોન્સનનો નથી, એ ખરેખરમાં શર્માનો નાખવામાં આવ્યો છે, જેથી કરીને અમે ડૉક્ટર જોડે મગજમારી કરી. મગજમારી મતલબ અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ આવી રીતે તમે કેમ કર્યું, તો અમને એવું કહે છે કે જે કર્યું છે એ બરોબર જ કર્યું છે, આમાં મારો કોઈ ફોલ્ટ નથી. અમારી જોડે પછી એ દરમિયાન અમે 3-4 જગ્યાએ હોસ્પિટલમાં બદલાવ્યું, તો સેકન્ડ ઓપરેશન કરવાનો નોબત આવી અમારે, જે ફર્સ્ટ ઓપરેશનમાં જ કમ્પ્લીટ થવાનું હતું. તો સેકન્ડ ઓપરેશન કર્યું, એમાં હાલમાં ઇન્ફેક્શન હતું ને ચાલુ ઇન્ફેક્શને સાહેબે ઓપરેશન કરી નાખ્યું છે, જે એમને જાણ હતી એમ છતાં, જેથી કરીને અત્યારે અમારા દર્દીની પોઝિશન બહુ ક્રિટિકલ છે. અને આ ડૉક્ટરે એવી ભ્રમણા ફેલાવી છે ડૉક્ટર એસોસિએશનમાં, અને હું ડૉક્ટર એસોસિએશન અને મેડિકલ ટીમને અને મેડિકલ એસોસિએશનને રિક્વેસ્ટ કરવા માગું છું, આવા ડૉક્ટરોનો પડદાફાશ થવો જોઈએ. આવા ડૉક્ટરોએ એવું કીધું છે પૂરા સાઉથ ગુજરાતમાં કે આ દર્દી અહીંયાથી જતા રહ્યા છે પૈસા દીધા વગરના. આવી ખોટી ખોટી અફવાઓ ફેલાવી છે અને ખરેખરમાં એવી કોઈ વસ્તુ છે નહીં. અમારી પાસે બધા એવિડન્સ છે, પણ ડૉક્ટર પોતાની ભૂલ છુપાવવા માટે અમારા ઉપર આવો આરોપો નાખે છે અને સાઉથ ગુજરાતમાં અમારો કોઈ હાથ પકડતું નથી. અને આવા ડૉક્ટરોનો ખરેખર પડદાફાશ થવો જોઈએ અને આવા ફ્રોડ ડૉક્ટરને સામે આવવા જોઈએ. ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે, પણ આવા ડૉક્ટરો એક ખતરનાક સાબિત થાય છે અત્યારે. અમારી માગણી એ જ છે કે જે એની ભૂલ છે એ સ્વીકારે, બીજી કોઈ માગણી નથી, ને બીજું આવા બીજા કોઈ દર્દી જોડે થાય નહીં. ખરેખર આ વસ્તુ છે અને આ ડૉક્ટર વારંવાર જે તે ઓપરેશન કરે છે એ મા કાર્ડમાં કરે છે. મા કાર્ડનો હેતુ સરકારનો એવો છે કે છેવાડાના નાગરિક સુધી આ સુવિધા મળે, પણ આવા ડૉક્ટરોનો પડદાફાશ કરીને આવાના લાયસન્સ રદ કરવા જોઈએ. આ જ માગણી છે અમારી, જેથી કરીને બીજા કોઈ જોડે આવું બને નહીં.